આ મોરબી જિલ્લાના મિત્રો પર્યટન સ્થળ કેવા છે આ બધી જ બાબતની મિત્રો આપણે વાત કરવી છે મિત્રો બધા જ જિલ્લામાં આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ કે આપણો જે જિલ્લો ભણીએ છીએ તે કયા જિલ્લાથી ઘેરાયેલ છે એટલે મિત્રો હદ હદ સ્પર્શે એ મિત્રો ક્વેશ્ચન પૂછાય છે કે મોરબી જિલ્લાને ક્યાં જિલ્લાની હદ સ્પર્શે અને ક્યાં જિલ્લાની હદ નથી સ્પર્શતી આ મિત્રો ક્વેશ્ચન પૂછાય છે એટલે મિત્રો સ્ટાર્ટિંગ જ કરીએ કે આપણો મોરબી જિલ્લો છે કયા જિલ્લાથી ઘેરાયેલ છે જોઈએ મિત્રો મોરબી જિલ્લો છે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અગિયાર જિલ્લામાં સમાવેશ થાય એવો જિલ્લો આ મોરબી જિલ્લો છે મિત્રો કયા જિલ્લાની તેને હદ સ્પર્શે છે તો આપણે યાદ રાખીએ કે મોરબી જિલ્લાને જામનગરની હદ સ્પર્શે મોરબી જિલ્લાને રાજકોટની હદ સ્પર્શે મોરબી જિલ્લાને સુરેન્દ્રનગરની હદ સ્પર્શે અને મોરબી જિલ્લાને કચ્છની હદ સ્પર્શે એટલે કે મોરબી જિલ્લો કેટલા જિલ્લાથી ઘેરાયેલો છે તો કે ચાર જિલ્લાથી જામનગર રાજકોટ સુરેન્દનગર અને કચ્છ બધાએ મારી સાથે પાક્કું બોલાવાનું ભાઈ કે મોરબી જિલ્લાની કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે

તો સાત જિલ્લા જો પાકા કરવા હોય તો માત્ર આપને એબીસીડી આવડવી જોઈએ ઘણાય તો વિચારવા મળી કે સાહેબ એબીસીડી કે મારે મેં જિંદગીમાં ન શીખી હું નાનપણમાં બાળબંધમાં જતો ત્યારે ન શીખી તો મિત્રો એબીસીડી બધાને આવડે ત્રણ મહિના છોકરો એને બોલે બેટા એ બોલ તો એ બોલે જ તો આપણે ખાલી મિત્રો એબીસીડી બોલવાની છે એ બી સી ડી જોઈએ છે જો મિત્રો સાત જિલ્લા પાકા કરવા હોય તો ખાલી આપણે એબીસીડી આવડવી જોઈએ તો પહેલા એ બોલવાનો એ બી સી ડી

સી એટલે શું થાય કે છોટા ઉદેપુર મિત્રો કૃષ્ણ ભૂમિ દેવભૂમિ દ્વારકા એ એટલે મિત્રો મોરબી એ એટલે મિત્રો મહીસાગર જી એટલે કે ગીર સોમનાથ બે હજાર તેર માં એકી સાથે સાત જિલ્લા બન્યા આ સાત જિલ્લાનું સૂત્ર જો આપણે યાદ રાખવું હોય તો આપણે યાદ એ મિત્રો એ મતલબ આપણો મોરબી જિલ્લો આપણે જે જિલ્લાની વાત કરવા જઈ રહ્યા છીએ મોરબી જિલ્લો કેવો છે એની વાત હવે મિત્રો જોઈએ આ મોરબી જિલ્લાની ઉત્તર બાજુએ દક્ષિણ બાજુએ પૂર્વ બાજુ પશ્ચિમ બાજુ શું આવે છે મોરબી જિલ્લાની ઉત્તર બાજુએ કચ્છનું નાનું રણ છે દક્ષિણે રાજકોટ જિલ્લો છે પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લો છે પશ્ચિમમાં મિત્રો જામનગર જિલ્લો છે એટલે કે મોરબી જિલ્લો કયા જિલ્લાની હદથી ઘેરાયેલ છે તો કે રામનગર છે રાજકોટ છે સુન્દગર છે અને કચ્છનું રણ એટલે કે કચ્છ જિલ્લો છે આ મોરબી જિલ્લામાં મિત્રો તાલુકા ક્યાં ક્યાં આવે છે કારણ કે મિત્રો હવે તાલુકા પૂછવા આવે તો ટંકારા તાલુકો ક્યાં આવે વાકાનેર તાલુકો ક્યાં આવે માળિયા મિયાણા તાલુકો ક્યાં આવે તો ભાઈ યાદ રાખીએ ખાસ કે મોરબી જિલ્લાના તાલુકા મોરબી તાલુકો છે માળિયા મિયાણા તાલુકો છે વાંકાનેર તાલુકો હળવદ તાલુકો અને ટંકારા તાલુકો એટલે મોરબી જિલ્લાના તાલુકા કેટલા આવે તો મોરબી જિલ્લાના પાંચ તાલુકા આવે છે મોરબી માળિયા મિયાણા વાંકાનેર હળવદ અને ટંકારા મોરબી જિલ્લો બે હજાર તેરમાં માં તેનું ક્ષેત્રફળ કેટલું છે આ મોરબી જિલ્લો કેમાંથી બન્યો છે સ્ટાર્ટિંગની વાત કરી દઉં કે મોરબી જિલ્લો ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે જે ત્રણ જિલ્લાની હદને કાપીને બનાવ્યું ખાસ મિત્રો રિપીટ કરું છું કે મોરબી જિલ્લાની સ્થાપના બે હજાર તેરમાં માં થઈ પરંતુ મોરબી જિલ્લો છે ગુજરાત નો જિલ્લો એવો છે જે ત્રણ જિલ્લાની ની હદ ને બનાવી છે તો કે મોરબી ની સ્થાપના કયા જિલ્લા થઈ છે તો યાદ રાખો રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર મોરબી જિલ્લાની સ્થાપના ત્રણ જિલ્લામાંથી કરવામાં આવી છે રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર આ મોરબી જિલ્લા મિત્રો ક્ષેત્રફળ કેટલું છે તો કે સાત હજાર આઠસો ને એકોતેર ચોરસ કિલોમીટર યાદ રાખીએ કે મોરબી જિલ્લો છે તેનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 7871 ચોરસ કિલોમીટર મિત્રો હવે ક્વેશ્ચન એ થાય કે સાહેબ ગુજરાતમાં 251 જેટલા તાલુકા છે તાલુકો યાદ કેમ રાખવા તો મિત્રો જ્યારે જ્યારે આપણે મોરબી જિલ્લાની વાત યાદ આવે જ્યારે જ્યારે મોરબી જિલ્લાનો ક્વેશ્ચન પૂછાય ત્યારે માત્ર મોરબી માટે એક વાક્ય પાકું કરવાનું એક વાક્ય પાકું કરો એટલે મિત્રો બધા જ તાલુકો આપણે યાદ રહી જાય તો ખાસ યાદ રાખો કે મોરબી જિલ્લાના તાલુકો આપણે યાદ રાખવા હોય તો એક વાક્ય પાકું કરવાનું વાક્ય શું છે તો કે મામી વાકા ટેકરા પર ટેકરા પર વાકાનેર ટેકરા એટલે કે ટંકારા મોર એટલે કે મોરબી હળ એટલે હળબદ તો આપણે મિત્રો એક વાક્ય પાકો કરો અને ગુજરાતના એટલે સોરી મોરબી જિલ્લાના બધા જ તાલુકા પાકા થઈ જાય યાદ રાખો મામી ટેકરા પર મોર મિત્રો વાત કરીએ મોરબી જિલ્લાની મિત્રો સ્થાપના તો કાયાજી જાડેજાએ કરી પણ મિત્રો મોરબી જિલ્લામાં શું શું જોવાલાયક છે ગુજરાતના શાહજા કોણ છે મિત્રો એ બધી વાત કરીએ આપણે પેલા યાદ રાખીએ કે મોરબી જિલ્લો છે કઈ નદીના કિનારા આવે ત્યાંથી મિત્રો શરૂઆત કરીએ તો જ્યારે જ્યારે મોરબી જિલ્લાની વાત આવે તો મચ્છુ જડો હોનારત આવે એની પણ આપણે આગળ વાત કરવાના છીએ વાત કરીએ કે મોરબી જિલ્લો છે આપડે મચ્છુ નદીના કિનારે છે મોરબી જિલ્લો કઈ નદીના કિનારે છે તો કે મોરબી જિલ્લો મચ્છુ નદીના કિનારે છે આ મોરબી મોરબીના મિત્રો પ્રજાપ્રિય રાજા વાઘજી બીજા આ વાઘજી બીજાની મિત્રો વાત કરીએ કે વાઘજી બીજાની યુવાન અવસ્થા છે એક નર્તકીના મિત્રો પ્રેમમાં પડે છે એ નર્તકીનું નામ શું છે તો મણી નામની નર્તકી છે આ મણી નામની નર્તકી છે ને એમ કહેવાય છે કે વાઘજી બીજા પ્રેમમાં પડે છે વાઘજી બીજાના પાછળથી તો આ મણિબા છે તે ધર્મપત્ની બને છે આ મણીબાની યાદમાં મિત્રો કહેવાય છે સૌરાષ્ટ્રના ગુજરાતનો તાજમહેલ કહેવાય

વાઘજી બીજા છે તેને સૌરાષ્ટ્રના કહેવાય કેવાય મણિ મંદિર છે તેને ગુજરાતનો તાજમહેલ કહેવાય છે યાદ રાખીએ કે સૌરાષ્ટ્રના શાહજાહ કોણ છે તો કે વાઘજી બીજા છે ગુજરાતનો તાજમહેલ કયો છે તો કે મણી મંદિર છે આ જ મોરબી જિલ્લા મિત્રો ગ્રીન ચોક ટાવર આવે છે મોરબી જિલ્લામાં મિત્રો સિરામિક ઉદ્યોગનો કારખાનો કારખાનું એટલે પરશુરામ પોટરી પરશુરામ પોટરી છે ગુજરાતના બે જગ્યા આવે છે સુદાનગર જિલ્લાના થાનગઢમાં પણ પરશુરામ પોટરી છે ને મોરબી જિલ્લામાં પણ પરશુરામ પોટરી છે પરશુરામ છે શું તો કે સિરામિક નું કારખાનું છે સિરામિક બનાવવાનું પ્રખ્યાત કારખાનું કયું છે તો કે પરશુરામ પોટરી તે આવે ક્યાં તો કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા બંને આવે છે ખાસ મિત્રો મોરબી જિલ્લાના નિર્માણમાં મોરબી જિલ્લાના આધુનિક નિર્માતા કહેવાય છે વાઘજી બીજા આ વાઘજી બીજા મિત્રો મોરબી જિલ્લામાં મચ્છુ નદી પર એક બંધ બાંધ્યો એનું નામ શું રાખ્યું તો કે ઝૂલતો પુલ રાખ્યું કહેવાય છે પ્રજાને ચાલવું હોય તો કે પાડા પુલનું પણ નિર્માણ કરાવ્યું છે તો કે ઝૂલતો પુલ અને પાડા પુલ આવે છે ક્યાં ખાસ રિપીટ કરું છું કે ઝૂલતો પુલ અને પાડા પુલ આવે છે ક્યાં તો કે મચ્છુ નદી પર કયા જિલ્લામાં તો કે મોરબી જિલ્લામાં જે મિત્રો પાડા પુલ છે એનું નામ પાડા પુલ સુ કામ પડ્યું

રોયલ અને ડોલર પાકું કરવાનું છે બધાય બધા કરવાનું છે કે પાડાપુલના છેડે જે બે ઘોડા છે તેનું નામ શું છે તો કે રોયલ અને ડોલર એ બીજી બાજુ શું રાખે તો બે આખલા રાખ્યા છે ખાસ યાદ રાખો કે મોરબી જિલ્લાનો ઉદ્યોગ કયો છે તો કે દિવાલ ઘડિયાળ બનાવવાનો ગુજરાતમાં દિવાલ ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ સૌથી વધારે ક્યાં વિકાસ પામ્યો છે તો કે મોરબી જિલ્લામાં મોરબી જિલ્લામાં બીજો ઉદ્યોગ કયો તો કે મેંગલોરી નડિયા બનાવવાનો બધા નળિયા જોઈએ ઘરમાં કાચે સમય આપણે રાખતા હતા તો કે નળિયા અને દિવાલ બે યાદ રાખો નડિયા અને દિવાલ બનાવવાનો ઉદ્યોગ ક્યાં તો મોરબી નળિયા દિવાલ ક્યાં લેવા જવાય મોરબી રિપીટ કે નળિયા અને દીવાલ ઘડિયાળ બનાવવાનો ઉદ્યોગ ક્યાં આવે તો કે મોરબી જિલ્લામાં આવે છે ખાસ મિત્રો અહીંયા વેલિંગટન સચિવાલય પડે છે ખાસ યાદ રાખો કે મોરબી જિલ્લાનો આરટીઓ પાસિંગ નંબર કે મોરબી માંથી મિત્રો તમે ક્રેટા કાર લ્યો છો મોરબીમાંથી મિત્રો તમે સ્પ્લેન્ડર લ્યો છો તેનો પાસિંગ નંબર શું આવે તો કે જી જે થર્ટી સિક્સ આવે એટલે કે મોરબી જિલ્લાનો આરટીઓ પાસિંગ નંબર કયો છે તો કે જી જે થર્ટી સિક્સ વેલિંગ્ટન સચિવાલય ક્યાં છે તો કે મોરબી જિલ્લામાં છે દિવાલ ઘડિયાળ બનાવવા ઉદ્યોગ ક્યાં છે મોરબી જિલ્લામાં છે મેંગ્લોરી નળિયા બનાવવા ઉદ્યોગ ક્યાં છે મોરબી જિલ્લામાં છે પાડાપુલના પુલના બંને છેડે જે ઘોડા છે તેનું નામ શું તો કે રોયલ અને ડોલર છે ખાસ યાદ રાખો કે સૌરાષ્ટ્રના શાહજા કોણ છે વાઘજી બીજા છે ગુજરાતનો તાજમહેલ કયો છે મંદિર છે આ મોરબી કઈ નદીના કિનારે છે તો મચ્છુ નદીના કિનારે છે ખાસ મિત્રો બધી જ બાબત યાદ રાખવી એકાદ અલગ મિત્રો આપણે મોરબી જિલ્લામાં આગળ વધીએ જોઈએ આપણે મોરબી જિલ્લો છે મોરબી જિલ્લાની વાત આવે એટલે આપણે વાકાનેર યાદ આવે તો વાકાનેર રાજા અમરસિંહજી આ અમરસિંહજી મિત્રો મહેલનું નિર્માણ કરાવ્યું છે જેનું નામ છે રણજીત વિલાસ પેલેસ આ જે રણજીત વિલાસ પેલેસ છે તેનો મિત્રો બીજા શબ્દમાં કહેવાય છે અમર પેલેસ કે રણજીત વિલાસ પેલેસ અને અમર પેલેસ આવે છે ક્યાં ખાસ યાદ કે અમર પેલેસ અને રણજીત વિલાસ પેલેસ વાંકાની અંદર આવે છે ખાસ રાખો કે અમર પેલેસ તો રણજીત વિલાસ પેલેસ છે કે ડચ ઇટાલિયન તથા યુરોપિયન શૈલીનું મિત્રો મિશ્રણ જોવા મળે છે ખાસ યાદ રાખવાનું છે કે અમર પેલેસ છે કઈ શૈલીમાં નિર્માણ પામ્યું છે તો કે ડચ ઇટાલિયન અને યુરોપિયન શૈલીનો પ્રભાવ અથવા નિર્માણ જોવા મળે છે ખાસ આ મહેલ છે તેમાં ઇટાલિયન શૈલીના મિત્રો ફુવારા આવેલા છે આ ઉપરાંત ચૌદ મિત્રો કાઠિયાવાડી ઘોડા પણ આવેલા છે જે ફુવારા છે તે મિત્રો ઇટાલિયન શૈલીના છે કાઠિયાવાડી જે ઘોડા છે તેની સંખ્યા કેટલી છે ચૌદ ઘોડા છે આજ પેલેસની અંદર મિત્રો ઘડિયાળ ટાવર મુઘલ ડોમ પાંચ સૌથી ઊંચા ટાવર બનાવીને તેને મિત્રો આકાર આપ્યો છે ઝટકોણ આકાર જે પાંચ ટાવર છે તેને ઠટકોણ મિત્રો છે તો આપણે યાદ રાખીએ કે છે તેમાં જે પેલેસ આવે છે તેનું નામ શું છે તો કે રણજીત વિલાસ પેલેસ અથવા તો અમર પેલેસ આ અમર પેલેસ નું નિર્માણ કોણે કરાવ્યું તો તેના રાજા અમરસિંહજીએ કરાવ્યું છે આ અમર પેલેસ છે કઈ શૈલીમાં નિર્માણ અપમ્યું છે તો કે ઇટાલિયન ડચ અને યુરોપિયન શૈલીમાં અહીંયા જે મિત્રો ફુવારા આવેલા છે તે ક્યાં શૈલીના છે તો કે ઇટાલિયન શૈલીના આ અમર પેલેસમાં મિત્રો કેટલા કાઠિયાવાડી ઘોડા છે કે ચૌદ કાઠીવાડી ઘોડા છે અહીંયા જે પાંચ ટાવર છે તેનો આકાર કેવો છે તો કે પાંચ ટાવરનો આકાર ષટકોણ આકાર છે એવો મિત્રો ભવ્યથી ભવ્ય અમર પેલેસ કયો રણજીત વિલાસ પેલેસ કયો ક્યાં આવે છે તો મિત્રો મોરબી જિલ્લાના વાંકાનેરની અંદર આવે છે વાંકાનેરમાંથી મિત્રો થોડાક આપણે આગળ વધીએ અને જોઈએ આપણું જે પ્રખ્યાત સ્થળ વવાણિયા ગામ તો ગાંધીજીના ગુરુ એટલે કે આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર નો મિત્રો જન્મ ક્યાં થયો તો મોરબી જિલ્લાના વવાણિયા ગામે થયો તો ખાસ યાદ રાખીએ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર જન્મ મોરબી જિલ્લાના વવાણિયા ગામે થયો શ્રીમદ રાજચંદ્ર મિત્રો બાળપણનું નામ શું હતું ખાસ યાદ રાખીએ શ્રીમદ રાજચંદ્રના બાળપણ નું નામ છે લક્ષ્મીનંદન શ્રીમદ રાજચંદ્રના ના બાળપણનું નામ શું હતું તો હતું શ્રીમદ રાજચંદ્ર મિત્રો યુવાન અવસ્થાનું નામ શું યુવાન અવસ્થાનું નામ છે યાદ રાખીએ રાયચંદ્રાઈ મહેતા આ ઉપર પૂછાયે કે નીચેનામાંથી ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ છે એમાં ઓપ્શન મિત્રો શ્રીમદ રાજચંદ્ર ન આપ્યું હોય તેની જગ્યાએ આપ્યું હોય રાયચંદભાઈ મહેતા તો આપણો આન્સર કયો થાય તો રાયચંદભાઈ મહેતા થાય તેથી શ્રીમદ રાજચંદ્ર મિત્રો બધા જ નામ આપણે પાકા કરવાના છે કે શ્રીમદ રાજચંદ્ર જન્મ ક્યાં તો મોરબી જિલ્લાના વવાણીયા ગામે તેનું બાળપણનું નામ શું હતું તો કે લક્ષ્મીનંદન હતું તેનું યુવાન અવસ્થાનું નામ શું હતું કે એમ કહે છે રાયચંદભાઈ મહેતા હતું મિત્રો ઉપનામ મળ્યું છે સાક્ષાત સરસ્વતી

તેનું ઉપનામ ક્યુ મળ્યું છે તો કે સાક્ષાત સરસ્વતી મેળ્યું છે મિત્રો કહેવાય છે કે સમાધિ ક્યાં આવે તો ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના અગાસ ગમે આવે છે મિત્રો મિત્રો એવા જ ભવ્યાતિ ભવ્ય સંતની વાત કરીએ જેનું નામ છે ટંકારા અને ટંકારાની અંદર મિત્રો જેમાં છે સ્વામી દયાનંદ સરસ્વતી ખાસ મિત્રો ઘણી બધી બાબત સ્વામી દયાનંદ સરસ્વતીમાં પૂછાઈ ગઈ છે ચાહે ની એક્ઝામ હોય ક્લાસ થ્રી ની એક્ઝામ હોય પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હોય કે હોય પર એકાદો ક્વેશ્ચન આપણે ખાસ કરીને દયાનંદ સરસ્વતી મિત્રો જોવા મળે છે તો આખા મિત્રો એમ કહેવાય છે કે સંપૂર્ણ ડિટેલ દયાનંદ સરસ્વતી આપણે ભણી લેવાની છે યાદ રાખીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં બધી જ બુકમાં ટંકાર આપે છે પણ મિત્રો જન્મક છે જન્મ જન્મ ક્યાં થયો છે તો કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જીવાપર ગામ જીવાપર મિત્રો નથી પૂછાતું એટલા માટે ટંકારા હોય છે તો આપણે યાદ રાખીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં તો કે જીવાપર ગામ અને ટંકારા તાલુકો આ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યારે થયો તો કે બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસ ના રોજ સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યારે થયો છે તો કે ટંકારા તાલુકો છે જીવાપર ગામ છે બાર ફેબ્રુઆરી છે અને અઢારસો ની તારીખ છે સ્વામી દયાનંદ સરસ્વતી છે મિરો તેનું કહેવાય છે કે એનું બાળપણનું નામ શું તો કે દયાનંદ સરસ્વતી મિત્રો બાળપણ નામ છે મૂળશંકર સ્વામી દયાનંદ સરસ્વતીના ના બાળપણનું નામ શું તો કે મૂળ શંકર છે સ્વામી દયાનંદ સરસ્વતી મિત્રો કહેવાય છે સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થાને શું કહેવાય છે તો કે આર્ય સમાજ કહેવાય છે આ આર્ય સમાજની મિત્રો સ્થાપના ક્યારે કરી તો કે અઢારસો ને પિંચોતેર ના રોજ આ સ્થાપના ક્યાંથી કરી તો કે મુંબઈ થી કરી ખાસ યાદ રાખવાનું કે સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના અઢારસો પિંચોતેર ના રોજ ક્યાં કરી છે તો ની અંદર કરી છે સ્વામી દયાનંદ સરસ્વતી ના ગુરુ નું નામ છે વિરજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ના ગુરુ નું નામ શું છે વીરજાનંદ છે દયાનંદ સરસ્તી સરસ્વતી એવું નામ કોને આપ્યું તો તેને પ્રજ્ઞાચક્ષુએ ગુરુ એટલે કે પૂર્ણાનંદ સરસ્વતી પૂર્ણાનંદ એ તેમને સરસ્વતી નું બિરુદ આપ્યું તો આપણે યાદ રાખીએ કે નામ તો મૂળ શંકર હતું પણ તેમણે દયાનંદ સરસ્વતી કોણે કીધા તો કે પૂર્ણાનંદ સરસ્વતી કીધા ને તે ગુરુ કેવા હતા તો મિત્રો પ્રજ્ઞા ચસ્તુ હતા ખાસ મિત્રો તેણે ગ્રંથ પણ લખ્યો આ ગ્રંથનું નામ શું છે તો કે સત્યાર્થ પ્રકાશ આ સત્યાર્થ પ્રકાશ સ્વામી દયાનંદ સરસ્વતી કઈ ભાષામાં લખ્યો છે તો મિત્રો યાદ રાખો હિન્દી ભાષામાં કે સ્વામી દયાનંદ સરસ્વતી એક મિત્રો ગ્રંથ લખ્યો આ ગ્રંથનું નામ શું તો કે સત્યાર્થ પ્રકાશ છે આ સત્યાજ પ્રકાશનો મિત્રો કઈ ભાષામાં છે તો કે હિન્દી ભાષામાં છે ખાસ યાદ રાખો મિત્રો જે મિત્રો ધર્મ પોતાનું પરિવર્તન કરી ચૂક્યા છે તેને હિન્દુ ધર્મ પાછા વળવા માટે એક સૂત્ર આપ્યું મિત્રો એ નામ છે વેદો તરફ પાછા વળો તો સૂત્ર ક્યું આપ્યું વેદો તરફ પાછા વળો તો સૂત્ર આપ્યું જેને મિત્રો ધર્મ પરિવર્તન કર્યું છે તેને પાછા પોતાના ધર્મમાં લેવા માટે હિન્દુ ધર્મમાં લેવા માટે એક મિત્રો એક ચળવળ ચાલુ કરી આ ચળવળને શું કહેવાય છે શુદ્ધિ ચળવળ ચાલુ કરી છે તો યાદ રાખવાનું કે શુદ્ધિ ચળવળના પ્રણેતા કોણ છે તો કે સ્વામી દયાનંદ સરસ્વતી છે બધી જ બાબત મિત્રો રિપીટ કરી લઈએ આપણે કે સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં તો જીવાપર ગામ છે ને ટંકારા તાલુકો છે ક્યારે જન્મ થયો છે કે 12 ફેબ્રુઆરી 1824 ના રોજ બાળપણનું નામ શું છે તો મૂળ શંકર છે એક સંસ્થાની સ્થાપના કરી જેનું નામ શું આર્ય સમાજ છે આર્ય સમાજની સ્થાપના ક્યારે કરી કે 1875 ના રોજ ક્યાંથી કરી છે તો મુંબઈથી કરી છે ગુરુ નું નામ શું છે વિરજાનંદ છે ખાસ યાદ રાખીએ તેને દયાનંદ સરસ્વતી કોણે કીધા તો પૂર્ણાનંદ સરસ્વતી પ્રજ્ઞાચક્ષુ હતા ખાસ યાદ રાખીએ ગ્રંથ પણ લખ્યો જેનું નામ સત્યા પ્રકાશ છે આ સત્ય પ્રકાશ કઈ ભાષામાં છે હિન્દી ભાષામાં છે એક સૂત્ર આપ્યું મિત્રો વેદો તરફ પાછા વળો ખાસ યાદ રાખીએ ચળવળ ચાલુ કરી હતી જે શુદ્ધિ ચળવળ છે હિન્દુ ધર્મ પાછા વળવા માટે જે ચળવળ હતી તેનું નામ શું શુદ્ધિ ચળવળ છે એવા મિત્રો દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં તો ટંકારા આપણે યાદ રાખવાનું છે શ્રીમદ રાજચંદ્ર નો જન્મ કીએ તો વવાણિયા ગામ આવે સ્વામી દયાનંદ સરસ્વતી નો જન્મ કીએ મિત્રો ટંકાર આવે છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ મોરબી જિલ્લાનું હળવદ ગામ જો હળવદ છે તેનું પ્રાચીન નામ હળપ્રદ ગામ તો યાદ રાખે હળવદનું પ્રાચીન નામ શું થયું હળપ્રદ છે ખાસ મિત્રો તમે ગામમાં એન્ટર થાવ એટલે ઘણા બધા મિત્રો પાડિયા જોવા મળે તો ગુજરાતનું પાડિયાનું શહેર ક્યુ છે ગુજરાતનું પાળિયાનું શહેર કયું છે તો મિત્રો હળવદ છે પાડિયા વિશે જાણતા હોય પાણી મિત્રો આખું લેક્ચર પણ આવવાનું છે કે ઠેસ શું છે ચાગિયા શું છે પાળિયા શું છે સુરધન શું છે કોને મિત્રો કે અકાળે મૃત્યુ પામે ત્યારે શું બનાવવાય પાડિયાના પ્રકાર કેવા હોય પાળિયાની અંદર સિમ્બોલ કેવા હોય આ બધી જ બાબતો મિત્રો આખો લેક્ચર આવવાનું છે પણ અત્યારે આપણે ખાલી યાદ રાખીએ કે ગુજરાતનું પાળિયાનું શહેર ક્યુ છે તો કે ગુજરાતનું પાળિયાનું શહેર મિત્રો હળવદ છે અને હળવદનું પ્રાચીન નામ હળપ્રદ હતું હાથ મિત્રો એક પર ક્વેશ્ચન પૂછાઈ ગયો કે હળવદની અંદર જે તળાવ આવે તેનું નામ શું છે તો કે સામતો સર તળાવ સામતો સર તળાવ આવે છે ક્યાં હળવદની અંદર ગુજરાતના પાળીનું શહેર ક્યુ છે હળવદ છે હળપ્રદ કોનું પ્રાચીન નામ છે તો મિત્રો હળવદનું છે નેક્સ્ટ વાત કરીએ પ્રખ્યાત મિત્રો સાહિત્યકાર મનુભાઈ પંચોડી સોક્રેટિસ જેવી મિત્રો નવલકથા લખી છે ખાસ એવી ઐતિહાસિક નવલકથા કે સોક્રેટિસ એ મિત્રો મનુભાઈ પંચોડી ઉર્ફે એવો તખલ્લુસ દર્શક છે મિત્રો દર્શકનો જન્મ ક્યાં તો કે મોરબી જિલ્લાના પંચાસિયા ગામે આપણે યાદ રાખીએ કે મનુભાઈ પંચોળી ઉર્ફે દર્શક તેનો જન્મ ક્યાં તો કે મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો છે મિત્રો વાત કરીએ માટેલ ગામ પ્રખ્યાત ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જડેશ્વર જે મિત્રો જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તો માટેલ પણ યાદ રાખીએ કે જે ખોડિયાર માતાજીનું મંદિર છે અને જડેશ્વર એ મિત્રો મહાદેવનું મંદિર આવેલું છે નેક્સ્ટ વાત કરીએ જળ રથ તો યાદ રાખવા જેવું છે કે ગુજરાતમાં તો બે એવી ઘટના બની જે આખા ગુજરાતની પ્રજાને હંમેશા યાદગારી આપી દીધી એક છે મિત્રો બે હજાર જે ભૂકંપ આવ્યો છે એ બીજી જળ હોનાર જે કહી જળ પ્રલય કહી શકાય જે મિત્રો અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણસી ના રોજ ખાસ યાદ રાખીએ કે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી ના રોજ મચ્છુ જળ હોનારત આવ્યું મચ્છુ ડેમ મિત્રો એક પાયો ફૂટે છે આખું મચ્છુ એમ કહે છે મોરબી શહેર છે આખું મિત્રો એમ કહે છે જળમાં વિલય પામી જાય છે આ મચ્છુ જળ તો આવી ક્યારે તો ઈ યાદ રાખીએ મચ્છુ જળ હોત છે મચ્છુ ડેમ તૂટ્યો તેથી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ખાસ મિત્રો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી કોણ હતા તો કે બાબુભાઈ જસભાઈ પટેલ હતા કે મચ્છુ જળ હોત આવી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કોણ તો બાબુભાઈ જસભાઈ પટેલ હતા તો બાબુભાઈ જજભાઈ પટેલની વાત કરીએ તો કે બાબુભાઈ જસભાઈ પટેલ છે તો જન્મ મિત્રો નડિયાદની અંદર થયો નડિયાદમાં જન્મ થયો છે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી છે તો ગુજરાતના મિત્રો છઠ્ઠા મુખ્યમંત્રી છે બાબુભાઈ જસભાઈ પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તો કે છઠ્ઠા મુખ્યમંત્રી છે તેના સમયમાં ગરીબો માટે મિત્રો એક યોજના આવી આ યોજનાને કહેવાય છે અંત્યોદય યોજના તો યાદ રાખવાનું છે કે બાઉભાઈ જસભાઈ પટેલના સમયમાં એક યોજના આવી તેનું નામ શું તો કે યોજના છે શિક્ષણ પદ્ધતિમાં બધા ફેરફાર થયા કે મિત્રો પહેલાં એવું હતું દસ પાસ કરવા તમે મેટ્રિક પાસ કહેવાય મેટ્રિક પાસ એટલે તમે ડાયરેક્ટલી જ મિત્રો ગ્રેજ્યુએશન મળી જાય મેટ્રિક પાસનો એવું કહેતો દરરોજો મળી જાય પણ જેવા મિત્રો બાઉભાઈ જસભાઈ પટેલ આવ્યા એટલે શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર આવ્યો કઈ શિક્ષણ પદ્ધતિ તો કે બાઉભાઈ જસભાઈ પટેલથી એક નવી શિક્ષણ પદ્ધતિ આવી ટેન પ્લસ ટુ પ્લસ થ્રી દસમું પાસ કરવાનું ત્યાર પછી બારમા ના એટલે કે અગિયાર ને બારમા બે વર્ષ ને તે પછી કોલેજના ત્રણ વર્ષ આવી શિક્ષણ પદ્ધતિ કોના સમયથી આવી તો કે બાબુભાઈ જસભાઈ પટેલના સમયથી આવી ખાસ મિત્રો એવું કહેવાય છે તેના સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્રીજું ને ચોથું કે ત્રીજું ને ચોથું રાષ્ટ્રપતિ શાસન કોના સમયમાં લાગ્યું તો કે બાબુભાઈ જસભાઈ પટેલના સમયમાં માતૃભાષામાં વહીવટ કરવાનું સૂચવ્યું કે ક્યાં મુખ્યમંત્રી છે મિત્રો યાદ રાખીએ બાબુભાઈ જસભાઈ પટેલ છે ખાસ યાદ રાખીએ

એક શિક્ષણ પદ્ધતિ આવી ટેન પ્લસ ટુ પ્લસ થ્રી તેના સમયમાં મિત્રો રાષ્ટ્રપતિ શાસન આવ્યું ત્રીજું ને ચોથું માતૃભાષામાં વહીવટ કરવાનું કોણે સૂચવ્યું તો કે બાબુભાઈ જયભાઈ પટેલે તેના સમયમાં મિત્રો જળ હોનારત આવી મચ્છુ જળ હોનારત જેને કહેવાય છે તે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ઓગણસી ના રોજ ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો બાબુભાઈ જસભાઈ પટેલ છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે મોરબી જિલ્લાનું મિત્રો બંદર ક્યુ

રામપરા પક્ષી અભ્યારણ પક્ષી માટે તેમજ ગુડખર માટે પ્રખ્યાત છે ગુડખર તેમજ પક્ષી જોવા મળે એ રામપરા પક્ષી અભ્યારણ ક્યાં તાલુકામાં આવે તો કે વાકાનેર તાલુકામાં આવે કયા જિલ્લામાં આવે તો મિત્રો યાદ રાખો મોરબી જિલ્લામાં છે મિત્રો પ્રખ્યાત પેલેસ જે મોરબી જિલ્લામાં આવેલ છે જેનું નામ છે આર્ટ ડેકો પેલેસ તો આપણે યાદ રાખવાનું છે કે આર્ટ ડેકો પેલેસ ક્યાં આવે છે તો કે મોરબી જિલ્લામાં આવે છે નેક્સ્ટ વાત કરીએ સૌરાષ્ટ્રની પ્રથમ સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ મિત્રો ગુજરાત શબ્દ નથી બોલતો સૌરાષ્ટ્ર બોલું છું કે સૌરાષ્ટ્રની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ જેનું નામ છે કોલેજ મહારાજા એન્જિનિયરિંગ કોલેજ મહારાજા લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ ક્યાં આવે છે મોરબી જિલ્લામાં આવે છે મોરબી જિલ્લામાં બે પાક પ્રખ્યાત છે કપાસનો પાક ને મગવાડીનો પાક મોરબી જિલ્લામાં નેશનલ હાઈવે પાસ થાય એ નેશનલ હાઈવે કયો પાસ થાય છે તો 27 નંબરનો 27 નંબરનો નેશનલ હાઈવે છે મિત્રો મોરબી જિલ્લામાંથી પસાર થાય છે આગળ વાત કરીએ મિત્રો તો હવે આપણે વાત કરીએ મોરબી સ્ટેટની કે મોરબી સ્ટેટની સ્થાપના કોણે કરી તો કે કાયાજી જાડેજાએ મોરબી સ્ટેટની મિત્રો સ્થાપના કરી ક્યારે કરી તો કે 1698 ના રોજ તો કાયાજી જાડેજા કોણ હતા તો યાદ રાખીએ ખાસ કરીને જાડેજા વંશક મોડ કચ્છના એ તેમના પિતાશ્રીનું નામ હતું જામ રવાજી હતું ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે વાઘજી બીજા છે તેનો મિત્રો જન્મ ક્યારે થયો તેનો મિત્રો કાર્ય કેવા છે તેની મિત્રો વાત કરીએ વાઘજી બીજા છે તેમનો મિત્રો જન્મ છે સત્તર એપ્રિલ અઢારસો અઠાવનના રોજ જન્મ થયો ખાસ યાદ રાખીએ વાઘજી બીજાનો જન્મ ક્યારે તો સત્તર એપ્રિલ અઢારસો અઠાવનના રોજ તો વાઘજી બીજા ગાદી પર ક્યારે આવ્યા તો કહેવાય છે કે તેમના પિતાશ્રી રવોજી બીજા અવસાન પ્રાપ્તા પામતા સત્તર ડિસેમ્બર અઢારસો સિત્તેરના રોજ સત્તર ડિસેમ્બર અઢારસો સિત્તેરના રોજ પોતે ગાદી પર આવે છે તો એમ કહેવાય છે કે ગુજરાતની અંદર ખાસ કરીને રાજકોટ જિલ્લામાં રાજકુમાર કોલેજ આ રાજકુમાર કોલેજના પ્રથમ બાર વિદ્યાર્થી પૈકીના એક વિદ્યાર્થી કોણ હતા તો કે વાઘજી બીજા હતા એવું કહેવાય મિત્રો કે વાઘજી બીજા એ ભારત તથા યુરોપિયનના અનેક શહેરોની મુલાકાત લીધી હતી વાઘજી બીજા કાર્ય એટલા બધા કર્યા છે તેથી એવું કહેવાય છે આધુનિક મોરબીના નિર્માતા યાદ રાખીએ આધુનિક મોરબીના નિર્માતા કોણ છે તો કે વાઘજી બીજા છે મિત્રો મોરબીનું બાંધકામ કેવું કર્યું હતું તો કે જેમ પિંક સિટી આપણું જયપુર શહેર છે જયપુર શહેરની જે બાંધણી છે તેવી જ મિત્રો બાંધણી મોરબી શહેરની કરી હતી આ ઉપરાંત મોરબી શહેર પર ક્યાં ક્યાં શહેરનો પ્રભાવ જોવા મળે તો કે દિલ્હી છે ચંદીગઢ છે ગાંધીનગર છે આ બધા જ શહેરનું જે બાંધકામ છે તેના જેવું જ બાંધકામ મિત્રો મોરબી જિલ્લામાં જોવા મળે છે તેથી મિત્રો ત્યારના સમયે મોરબીને શું કહેવાતું હતું તો કે મોરબીને મિત્રો સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવતું હતું મોરબીમાં મિત્રો સાફ સફાઈ છે સ્વચ્છતા છે તેનું પણ મિત્રો વિશેષ ધ્યાન દેવામાં આવતું હતું આગળ જો વાત કરીએ કે તેમના શાસનકાળ દરમિયાન એક મિત્રો બહારવટીય થઈ ગયો જેનું નામ હતું વાલો નામોરી મિત્રો ક્વેશ્ચન પૂછાયો છે કે વાલો નામોરી નામનો બહારવટીયો છે કયા રાજાના શાસનકાળ દરમિયાન થઈ ગયો તો કે વાઘજી બીજાના શાસનકાળ દરમિયાન આ વાલોરી નામો વાલો નામોરી છે તેને મિત્રો પકડ્યો કોણે તે પોલીસ અધિકારીએ પકડ્યો જેનું નામ હતું કાળુવા આપણે યાદ રાખશે કે મોરબી રિજિયનમાં શાંતિ સ્થાપના કોનો સિંહ ફાળો રહ્યો તો મિત્રો વાઘજી ઠાકોરના બધી પોલીસ અધિકારી છે કાળુભા છે તેને મિત્રો વાલો નામોરીને પકડ્યો અને મિત્રો મોરબી જિલ્લામાં શાંતિ સ્થપાઈ આગળ જો મિત્રો વાત કરીએ મોરબીની કે 1879 ના રોજ મચ્છુ નદી પર 244 મીટર લાંબો એક પુલ બાંધવામાં આવ્યો જેને કેસરે હિન્દ પુલ કહેવાય છે આ જે કેસરે હિન્દ પુલ મિત્રો આપણે આગળ વાત કરી છે પાડા પુલની વાત કરી હતી કે આ જ કેસરે હિન્દ પુલ છે તેને મિત્રો પાડા પુલ તરીકે ઓળખાય છે આ પાડા પુલની એક બાજુ બે આખલા છે અને એક બાજુ મિત્રો બે ઘોડા છે ઘોડા ક્યાં છે તો કે રોયલ અને ડોલર રોયલ અને ડોલર નામના બે ઘોડા ક્યાં પુલ પર આવેલા છે તો કેસરે હિન્દ પુલ પર અથવા તો પાડા પુલ પર આવેલા છે આ હતો મોરબી જિલ્લાના મિત્રો આપણે ભૂગોળની વાત કરી મોરબી જિલ્લાની સંસ્કૃતિની વાત કરી મોરબી જિલ્લા મિત્રો મચ્છુ જળવનાર આવી એની વાત કરી મણિ મંદિરની વાત કરી મોરબી જિલ્લાના મિત્રો સ્વામી દેવાનંદ હોય ટંકારાની વાત કરી વવામાનિયાની વાત કરી જો મિત્રો મોરબી જિલ્લાનું લેક્ચર આપણે ગમ્યું હોય તો લેક્ચરને લાઈક કરો આ લેક્ચરને આપણે મિત્રો સાથે મેક્સિમમ શેર કરો જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે તે મિત્રો પણ મિત્રો એક્ઝામમાં પાસ થઈ શકે ભાઈ મોરબી રિલેટેડ કોઈ પણ જાત તમને ક્વેરી રહી ગઈ હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કોમેન્ટ બોક્સ મિત્રો આપના માટે જ છે જેથી આપણો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તે મિત્રો નિરાકરણ આવી શકે હવે મિત્રો ક્વેશ્ચન એ થાય કે સાહેબ આ બધા જ જિલ્લા મારે સરળતાથી યાદ રાખી લેવા હોય તો આ બધા જ જિલ્લા મિત્રો એક સાથે રીડ કરવા હોય તો મિત્રો લેક્ચર યુટ્યુબમાં બધા આવવાના જ છે તેમ છતાં જો આપને કોઈ પણ બધા જે જિલ્લા છે તે આપણે વાંચવા હોય તો આઈસી પબ્લિકેશન મિત્રો બુક એકદમ સરળ શબ્દમાં બનાવી છે એઝ અ સ્ટુડન્ટ લેવલ મિત્રો કેવું હોય આપ પીઆઈનો પેપર પણ જોઈ શકો છો તેમાં ઘણા બધા ક્વેશ્ચન આમાંથી જતા બધા જ ક્વેશ્ચન મિત્રો એકદમ એમ કહે છે તાલુકા છે તાલુકા યાદ રાખવાની શોર્ટકટ ટ્રીપ પણ આપી છે જિલ્લો છે તેને કયા જિલ્લાની સ્પર્શ સ્પર્શે એ પણ આપી છે તમામ મિત્રો ક્વેશ્ચનનું સોલ્યુશન થઈ જાય એવી એકદમ સરળ શબ્દમાં સ્ટુડન્ટ લેવલની મિત્રો બુક બનાવી છે આ બુક છે મિત્રો નજીકના જે બુક સ્ટોર છે ત્યાં પણ મળશે આ બુક મિત્રો એમેઝોન પણ અવેલેબલ છે મિત્રો એમાં પણ ડિસ્કાઉન્ટ મળશે તો ખાસ મિત્રો આ બુક આપણે રીડ પણ કરી શકો છો આવતા લેક્ચરમાં ગુજરાતના જિલ્લાના આવા જ કેટલેક્સ સાથે મળશે ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ